तो पटकी जाएगा। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો? મજામાં? આજે આપણે પ્રકરણ 14માં નૈસર્ગિક સ્ત્રોતોમાં છેલ્લે આપણે 14.1.2 જોયું હતું અને હવે આજે 14.1.3 જોઈએ। 14.1.2 માં આપણે હવાની ગતિ જોઈ હતી, એ સિવાય હવા કેવી રીતે ઉત્પન્ન થાય છે અને હવા કેવી રીતના શરૂ થાય છે અને કેવી રીતના પૃથ્વી ઉપર પ્રસરે છે, હવા શનિ શનિ વાહક છે, આપણે ઉષ્માની વાહક એવી વાત કરી દઈએ છીએ, એમાં થોડુંક બાકી હતું કે હવા છે એ ઉત્પન્ન થાય જ્યારે સૂર્યનો તાપ પૃથ્વી ઉપર પડે, દિવસ દરમિયાન જમીન તપે છે ત્યારે જમીનના સંપર્કમાં રહેલી હવા ગરમ થાય છે અને ઉપર ચડે છે અને એ જગ્યા લેવા માટે થઈને દરિયા ઉપરની ઠંડી હવા છે જમીન ઉપર ધસી આવે છે અને હવાનો પવનની ઉત્પત્તિ આ રીતે થાય છે, એમ આપણે છેલ્લે વાત કરી। એ દરમિયાન હવા જે ઉત્પન્ન થઈ, પવન જે ઉત્પન્ન થયો છે, એ પવન ઉત્પન્ન થયેલો પૃથ્વી ઉપર પ્રસરે છે અને પૃથ્વી ઉપર પ્રસરે છે ત્યારે એને અવરોધો નડે છે। એ કયા કયા અવરોધો? દાખલા તરીકે પૃથ્વી ગોળ ફરે છે, બરોબર? પૃથ્વી ફરે છે તો ફરે છે એમાં આ હવાના અવરોધો, હવાને અવરોધ નડે છે। અને બીજું કે જમીન ઉપર રહેલા પર્વતો પણ હવાને અવરોધે છે। આ બે વાત આપણે બાકી હતી। હવે આપણને બુકમાં એ લોકોએ બે પ્રશ્ન ટાઈપ પૂછ્યું છે, આપણે એ જોઈએ। તટીય પ્રદેશો, તટીય વિસ્તારમાં રાત્રિ દરમિયાન નીચા અને ઊંચા દબાણના ક્ષેત્રો સામે સર્જાય છે, બરોબર? આ રીતે પૃથ્વી ઉપર હવા પવન ઉત્પન્ન થયો પછી આ પવનને અવરોધાય છે, અવરોધાય છે અને ક્યાં કેવી રીતના આખું ફેલાય છે અને વાતાવરણમાં પલટો મારે છે, તો એ માટે એને આપણને બે વાત કરી છે આમાં। એક, તટીય ક્ષેત્રોના વિસ્તારમાં રાત્રિ દરમિયાન નીચા અને ઊંચા દબાણના ક્ષેત્રો શા માટે સર્જાય છે? તો એનો જવાબ એવો છે કે દિવસે જમીન જ્યારે તપે છે, બરોબર, ત્યારે દરિયા ઉપરની ઠંડી હવા છે એ જમીન ઉપર ધસી આવે છે અને જમીન ઉપરની હવા છે એ વાતાવરણમાં ઉપર ચડે છે અને આ દબાણનો તફાવત સર્જાય છે, એટલા માટે ઠંડી હવા છે એ જમીન ઉપર ધસી આવે છે। હવે બીજો પ્રશ્ન છે એમાંમાં કે તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા શું હોય છે? તો આપણે વાત કરી હતી એમ કે જમીન છે એ રાત્રે ઝડપથી ઠંડી થાય છે અને પાણી છે એ ધીમે ધીમે ઠંડુ થાય, એટલે એ વખતે પાણીના તાપમાનમાં અને જમીનના તાપમાનમાં ફેરફાર હોવાને કારણે જમીન ઉપરની હવા છે એ દરિયા તરફ થશે છે, બરોબર? એટલે આ રીતે આપણને બે પ્રશ્નો એ લોકોએ પૂછ્યા છે એના જવાબ છે। હવે એમાં આગળ જોઈએ આપણે કે હવાની આ પ્રકારની ગતિ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાઓનું પરિણામ છે। આ હવાની ગતિ છે પૃથ્વી ઉપર
કેવી રીતના જુદી જુદી છે. પૃથ્વીના વિવિધ ભાગો પર વાતાવરણનું અસમાન રીતે ગરમ થવાનું થાય છે. પૃથ્વી ઉપર જુદી જુદી જગ્યાએ જુદું જુદું તાપમાન છે, એને કારણે થઈને આ તફાવત છે એ ઉત્પન્ન થાય છે. પરંતુ આ હવાને ઘણા અન્ય પરિબળો પણ અસર કરે છે. આપણે વાત કરી હમણાં કે કયા કયા પરિબળો અસર કરે છે, તો આ જેમ કે પૃથ્વીના પરિભ્રમણની ગતિ, પૃથ્વી જે ફરે છે એની પણ આ પવનની ગતિને અસર કરે છે. પછી પવનના માર્ગમાં આવવાવાળી પર્વતીય શૃંખલામાં શૃંખલાઓની હવા અવરોધાય છે, માનો કે હિમાલય છે બરાબર, એવી રીતના ઘણી બધી આલ્પ્સની પર્વતમાળાઓ છે, એ સિવાય ઘણા બધી પૃથ્વી ઉપરની જે વિશાળ પર્વતમાળાઓ છે, બધી હવાના ગતિને પવનની ગતિને અવરોધે છે. આમ આ પરિબળોના વિષયમાં આ પ્રકરણમાં વિસ્તૃત અભ્યાસ કરીશું નહીં. અહીંયા આપણે અટકી જઈએ કે જે પવન છે એને આ બે વસ્તુ છે એ અવરોધ કરે છે. હવે એના પછીનો ટોપિક છે 14.1.3 વરસાદ. અત્યારે મોસમ ચાલુ છે, વરસાદે ચાલુ છે અત્યારે બરાબર. વરસાદ કેવી રીતના આવે છે અને વરસાદ કેવી રીતના ઉત્પન્ન થાય છે, આપણે નૈસર્ગિક સ્ત્રોતોમાં જોયું હતું, પહેલું વાતાવરણ, બીજું મૃદાવરણ અને ત્રીજું જલાવરણ. પૃથ્વી ઉપર ત્રીજો ભાગ પાણીનો છે, 75% પાણી છે. આ પાણીનું સર્ક્યુલેશન છે સતત ચાલુ રહે છે. હવે વરસાદ આવે છે કેવી રીતના, વરસાદ કેવી રીતના ઉત્પન્ન થાય છે, કેવી રીતના પૃથ્વી ઉપર જે દરિયાનું પાણી છે એમાં શું એવી ક્રિયાઓ થાય છે, અથવા એવી કઈ ક્રિયાઓ થાય છે કે જેથી પાણી આપણે આના માટે એક સામાન્ય પ્રયોગ કરી શકીએ કે જેથી કયા કેટલાક પરિબળો આબોહવાને કેવી રીતે અસર કરે છે અને તે જાણી શકાય. હવે એના માટે એક પ્રવૃત્તિ 14.3 છે જોઈએ. એક પાતળી પ્લાસ્ટિકની શીશી લો, આમાં 5-10 ml પાણી, પ્લાસ્ટિકની એક શીશી લેવાની છે અને એમાં 5-10 ml પાણી લેવાનું છે. આને સારી રીતે હલાવો અને 10 મિનિટ સુધી તાપમાં કે સૂર્યપ્રકાશમાં રાખો. ફૂલ તડકો હોય ત્યારે એને 10 મિનિટ સુધી બહાર મૂકી રાખો, જેથી શીશીમાં રહેલી હવા પાણીની બાષ્પથી સંતૃપ્ત થઈ જાય. હવા તો છે જ એની અંદર અને તાપમાં તડકો એના ઉપર પડશે ત્યારે એની બાષ્પ છે, પાણીનું બાષ્પીભવન થશે અને બાષ્પમાં સંતૃપ્ત થઈ જાય છે. હવે એક સળગતી અગરબત્તી લો અને શીશીના ઢાંકણાને ખોલીને અગરબત્તીના ધુમાડાના કેટલાક ભાગને શીશીની અંદર છે, થોડોક ધુમાડો એની અંદર છે. 5-10 ml શીશીમાં પાણી લેવાનું, એને પેક કરીને તડકામાં મૂકી દેવાનું, એટલે પાણીની બાષ્પ છે એ સંતૃપ્ત થઈ જશે. અને હવે ઢાંકણું ખોલીને એમાં અગરબત્તીનો થોડોક ધુમાડો અંદર દાખલ કરવાનો છે. સંતૃપ્ત શીશીની અંદર જવા દો. ફરીથી શીશીને હવાચુસ્ત બંધ કરી, શીશીને તમારી હથેળી વચ્ચે રાખીને ખૂબ જોરથી, એટલે જેટલું શક્ય હોય તેટલું દબાવો. કેટલાક સમય રહેવા દે અને શીશીને છોડી દો. એકવાર પુનઃ શીશીને તમે જેટલું જોરથી શક્ય હોય તેટલું દબાવો.
એક વાર પ્રયત્ન કરો અને જોરથી શિષ્યને દબાવો. હવે આ ઘટનામાં શું બને છે એના જવાબો આપવાના છે. તો આપણને પહેલો પ્રશ્ન પૂછે છે, લોકો તમે ક્યારે અવલોકન કર્યું કે શિશીની અંદર રહેલી હવામાં ધુમાડો જણાય છે? તો આપણે બોટલ લીધી હતી, પ્લાસ્ટિકની બોટલ લીધી હતી, એની અંદર 5-10 ml પાણી મૂક્યું હતું. પાણીને બોટલ હવાચુસ્ત બંધ કરી હતી, હવાચુસ્ત બંધ કરીને એને તાપમાં મૂકી હતી, પાણીનું બાષ્પીભવન થયું હતું, પછી એને શિશીને ખોલીને સહેજ એમાં થોડોક આપણે અગરબત્તીનો ધુમાડો નાખ્યો હતો, ધુમાડો દાખલ કર્યો હતો અને ફરી પાછું એને આપણે બંધ કર્યું હતું. તો શું થાય છે પહેલું તો એ જોઈએ. તમે શીશીની અંદર રહેલી હવામાં ધુમાડો ત્યારે દેખાય છે જ્યારે શીશીને હથેળીઓના દબાણથી મુક્ત કરવામાં આવે છે. ધુમાડો ત્યારે જોવા મળે છે જ્યારે એને દબાણથી છોડી દો ત્યારે. એને જ્યારે દબાણ આપશો ત્યારે શું થાય છે? તો આપણને એને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ધુમાડો ક્યારે અદૃશ્ય થઈ જાય? શીશી જે લીધી એમાં આખું આપણે કુદરતી વાતાવરણ ઊભું કર્યું છે. એ વાતાવરણ ઊભું કર્યા પછી એમાં શું શું અસર થાય છે એ જોઈએ છે આપણે. એમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે આપણને કે ધુમાડો ક્યારે અદૃશ્ય થઈ જાય છે? તો એમાં જ્યારે શીશીને ફરીથી હથેળીઓની વચ્ચે રાખીને દબાવવામાં આવે છે ત્યારે ધુમાડો અદૃશ્ય. બે વાત યાદ રાખજો. એના પછી જ્યારે એને વચ્ચે રાખીને દબાવવામાં આવે ત્યારે ખૂબ પ્રેશર આપો, તમે પ્રેશર આપશો એટલે ધુમાડો છે એ અદૃશ્ય થઈ જાય છે. હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, શીશીમાં ક્યારે દબાણ વધારે હોય છે, પ્રેશર ક્યારે વધારે હોય છે? તો જ્યારે શીશીને બંને હથેળીઓની વચ્ચે રાખી દબાવવામાં આવે ત્યારે શીશીમાં દબાણ વધારે હોય છે, ખૂબ પ્રેશર આપો, તાકાતથી પ્રેશર આપો, એ વખતે એમાં દબાણ ઉત્પન્ન થાય છે. એના પછીનો ચોથો છે પ્રશ્ન, ધુમાડો દેખાય તે સ્થિતિમાં શીશીનું અંદરનું દબાણ ઓછું થાય છે કે વધે છે? બરોબર. તો એનો જવાબ છે, ધુમાડો દેખાય તે સ્થિતિમાં શીશીની અંદરનું દબાણ ઓછું થાય છે. બરોબર. આપણે ઉપર જોયું હતું કે ક્યારે દબાણ ધુમાડો છે એ વાદળ છે ક્યારે અટી જાય છે, એમાંથી ધુમાડો ક્યારે અદૃશ્ય થાય છે. બરોબર. તો જ્યારે ધુમાડો દેખાય તે સ્થિતિમાં શીશીની અંદરનું દબાણ ઓછું થાય છે. ધુમાડો દેખાતો હોય ત્યારે અંદર પ્રેશર છે એ ઘટી ગયું હોય છે. એના પછી પાંચમો પ્રશ્ન છે, આ પ્રયોગ માટે શીશીની અંદર ધુમાડાની જરૂરિયાત શા માટે છે? કેમ અંદર ધુમાડો મૂકવો પ્રયોગ? બરોબર. તો એમાં જોઈએ તો આ પ્રયોગ માટે શીશીની અંદર ધુમાડાના કણો ઉપર પાણીની બાષ્પ જમા થઈ નાના બિંદુઓ બનાવે છે તે માટે ધુમાડાની જરૂર છે. તો પાણીની જે બાષ્પ હતી, આપણે બોટલ લીધી હતી છે, પ્લાસ્ટિકની બોટલ લીધી હતી, એમાં 5-10 ml આપણે પાણી મૂક્યું હતું, એને પાછું તડકામાં તપાયું તો હવાચુસ્ત રીતે શીશીને બંધ કરી હતી, પાણીની બાષ્પ બની ગઈ હતી, એમાં આપણે થોડોક ધુમાડો મૂક્યો હતો. બરોબર. તો ધુમાડાની જરૂરિયાત આ માટે છે. બરોબર. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે, આ પ્રયોગને અગરબત્તીના ધુમાડા વગર કરો ત્યારે શું થશે? હવે એવો પ્રયત્ન કરો કે પ્રયત્ન કરો અને જુઓ કે અનુમાન સાચું હતું કે ખોટું હતું. તો એ પણ જોઈએ આપણે કે આ પ્રયોગને અગરબત્તીના ધુમાડા વગર કરવામાં આવે ત્યારે પાણીની બાષ્પ જે છે એ પાણીના નાના નાના ટીપામાં ફેરવાતી નથી,
આથી ટીપા જમા થવા માટે ધુમાડાના કણો જરૂરી છે તે અનુમાન સાચું હતું. આ રીતે વાતાવરણમાં પાણીની બાષ્પ જે છે એ પાણીના ટીપા રૂપે આપણને મળે છે. એક એક પ્રયોગ આપ્યો છે. એ સિવાય આગળ જોઈએ આપણે કે આ રીતે એક પ્રવૃત્તિ દ્વારા આપણને એટલી ખબર પડી કે ભાઈ વરસાદ છે, એ પણ વરસાદ અથવા પાણી છે એ વરસાદ વરસવા માટે થઈને એક આ સાબિતી આપણને મળે છે શિશિની. હવે એમાં ને એમાં આગળ જોઈએ આપણે કે જ્યારે ખૂબ નાના પાયા ઉપર આ પ્રયોગ ફરીથી કરો, જ્યારે પાણીના બાષ્પ પાણીની બાષ્પ ભરેલી હોય તે હવા ઊંચા દબાણના ક્ષેત્રમાંથી ઓછા દબાણવાળા ક્ષેત્રમાં અથવા તેનાથી વિપરીત હોય છે ત્યારે શું થાય છે? આની આ પ્રક્રિયા ઊંધી રીતે કરો તો પણ શું થાય છે એ જોઈએ. એના માટે કેવી રીતના આખું વાતાવરણમાં કે કેવી રીતના પ્રયોગ થાય છે એ આપણને ખબર પડશે. હવે એ પછી દિવસના સમયે જ્યારે પાણીનો ભાગ ગરમ થાય છે, વરસાદ હકીકતમાં વરસાદ કેવી રીતના પડે છે એ જોઈએ આપણે. ગરમ દિવસ દરમિયાન દિવસના સમયે જ્યારે પાણીનો ભાગ ગરમ થઈ જાય છે ત્યારે ખૂબ જ વધારે માત્રામાં પાણીની બાષ્પ બને છે. આખા દિવસે તડકો પડે સવારથી સાંજ સુધી ત્યારે પાણીની બાષ્પ છે એ બને છે અને આ બાષ્પ હવામાં વહે છે, પ્રસરણ પામે છે. પાણીની બાષ્પ કેટલીક માત્રામાં વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓના કારણે વાતાવરણમાં જતી રહે છે. આ હવા પણ ગરમ થઈ જાય છે. ગરમ હવા તેની સાથે પાણીની બાષ્પને લઈને ઉપરની તરફ જાય છે. જેવી હવા ઉપરની તરફ જાય છે કે તરત તે ફેલાય છે, તરત તે ફેલાય છે અથવા વિસ્તાર પામે છે અને ઠંડી પડે છે. બરોબર, આ રીતે જમીનના સંપર્કમાં રહેલી હવા છે એ ગરમ થઈને ઉપર જાય છે, ત્યાં ફેલાય છે અને ઠંડી પડે છે. ઠંડી હવા હોવાને લીધે હવામાં રહેલા પાણીની બાષ્પ નાના નાના પાણીના ટીપાના સ્વરૂપમાં સંગનન કે સંગઠિત થાય છે. જે બાષ્પ ઉપર ચડી એનું સંગનન થઈ અને નાના નાના બૂંદમાં કન્વર્ટ થાય છે, ફેરવાય છે. પાણીનું આ સંગનન સરળતાથી થાય છે, બહુ સરળતાથી આ સંગનન થઈ જાય છે અને કોઈ પણ કોઈ કણ કેન્દ્રમાં રહીને તેની ચારેય તરફ પાણીના ટીપાને જમા કરે છે. કોઈ કણ જો કોઈ કણ છે કે જે આ પાણીને પાણીનું જે સંગનન સરળતાથી થયું એને ત્યાં ટીપા છે એ ભેગા કરે છે, ટીપા જમા કરે છે અને સામાન્ય રીતે હવામાં રહેલા ધૂળના રજકણ અને બીજા નિલંબિત કણ કેન્દ્રસ્થ કણના સ્વરૂપમાં કાર્ય કરે છે. આ રીતે પાણીનું બુંદ છે એ બને છે. બરોબર, એટલે વાતાવરણમાં ધૂળની ડમરી હોવી જરૂરી છે, બીજી જાતના નિલંબિત કણો પણ હોવા જરૂરી છે, ધુમાડો પણ જરૂરી છે. તો આપણે આપણી પ્રવૃત્તિમાં જોયું 14.3 કે શીશીમાં પાણી લીધું પ્લાસ્ટિકની શીશીમાં અને એમાં 5-10 ml રાખીને સુકામ ધુમાડો દાખલ કરવો પડ્યો. બરાબર, તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે અને વરસાદનું કેવી રીતના ઉત્પન્ન થાય છે એ આ રીતે આપણને ખ્યાલ આવે છે. એકવાર જ્યારે પાણીના ટીપાનું નિર્માણ થઈ જાય છે ત્યારે તેઓ સંગઠિત હોવાને લીધે મોટા બની જાય છે. નાના નાના ટીપાઓ છે બધા ભેગા થઈ અને મોટા કણ બને છે. જ્યારે ટીપા મોટા અને ભારે બની જાય ત્યારે તેઓ વરસાદના સ્વરૂપમાં નીચે પડે છે. અત્યારે જે વરસાદ આવે છે એ આ રીતના વરસાદ આવે છે. ક્યારેક હવાનું તાપમાન
ખૂબ વધી જાય, સોરી હવાનું તાપમાન ખૂબ ઓછું થઈ જાય, હવાનું તાપમાન જે એકદમ ઘટી જાય ત્યારે આ કણો છે બરફમાં કન્વર્ટ થઈ જાય છે, કરાના સ્વરૂપમાં તેઓ બરફમાં કન્વર્ટ થાય, અથવા હિમ ઠંડા પડી જાય છે એટલે ઘણી વખત હિમવર્ષા પણ થાય છે, કરાના સ્વરૂપમાં પણ અવક્ષેપણ થાય છે, અવક્ષેપિત થાય છે અને પૃથ્વી ઉપર આ રીતે પડે છે. તો આ રીતે વરસાદ છે એ જમીન ઉપર પડે છે, અત્યારે વરસાદ ચાલુ છે અને આ રીતે કણો છે એ ભેગા બાષ્પીભવન થયું પાણીનું અને બાષ્પીભવન થઈ અને પૃથ્વી ઉપર આ રીતે પડે છે. હવે આગળ જોઈએ, વરસાદ પવનોની ભાત કે દિશા ઉપર આધાર રાખે છે. ભારતમાં મોટે ભાગે ભૂમિ વિસ્તારમાં વરસાદ દક્ષિણ પશ્ચિમ કે ઉત્તર પૂર્વીય વરસાદી પવનના લીધે થાય છે. આપણે આબોહવા ખાતાની સૂચનાઓને સાંભળેલી છે કે બંગાળની ખાડી ઉપર હવાનું દબાણ ઓછું હોવાને લીધે કેટલાક વિસ્તારો કે ક્ષેત્રોમાં વરસાદ થશે. આપણે ચોમાસામાં જ્યારે હવામાન ખાતું આગાહી કરે છે ત્યારે લો પ્રેશર ઉત્પન્ન થયું એ આપણને કહેવામાં આવે છે કે હવાનું દબાણ ઘટ્યું છે જેને કારણે થઈને વરસાદ આવવાની શક્યતા છે એવી આગાહી થાય છે. તો આપણને એક એક પ્રવૃત્તિ આપણને આપે છે કે ભાઈ કેવી રીતના તમારા વિસ્તારમાં આ બધું વરસાદ ક્યારે ક્યારે પડે છે, આપણા દેશમાં શું પરિસ્થિતિ છે એની વાત કરે છે. તો 14.4 એ જોઈએ. સમગ્ર દેશમાં થનારા વરસાદની વાત વિશે સમાચાર પત્ર કે ટેલિવિઝનના માધ્યમથી આબોહવા વિષયક સૂચનાઓની જાણકારી એકત્ર કરો. એ પણ તપાસ કરો કે એક વર્ષા માપક યંત્ર કેવી રીતે બનાવાય છે અને તેને બનાવો. વર્ષા માપક યંત્રથી સાચી માહિતી મેળવવા માટે કઈ કઈ સાવચેતીઓની આવશ્યકતા છે, હવે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો આપણને વરસાદ માપવા માટેનું એક સાધન બનાવવાનું કહે છે કે કેવી રીતના વર્ષા માપક યંત્ર છે એ બનાવી શકાય, આપણે સાદી રીતે પણ એને બનાવી શકીએ છીએ. તો અને એને એની જાળવણી કેવી રીતના કરવી પડે છે તો જોઈએ આપણે. તો વર્ષા માપક યંત્રથી સાચી માહિતી મેળવવા માટે સાધન મુકતા સાધનને છે, અત્યારે માનો કે વરસાદ ચાલુ છે તો એમાં એ કેટલો વરસાદ પડ્યો, સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી કેટલો વરસાદ પડ્યો એ જોવું હોય આપણે, તો જે સાધન બનાવ્યું હોય એ સાધનને ખુલ્લા વિસ્તારમાં સીધા વરસાદના ટીપા પડે તે રીતે મૂકવું પડે છે, જેથી પાણી છે એમાં એ રીતના વરસાદના ટીપા જેની રીતે અંદર પડવા જોઈએ અને એ ભેગા થાય એ રીતે આપણે એને ગોઠવવું પડે. તેમાં વધારાનું પાણી ન પડે તેમજ તેમાં એકત્ર પાણી ઢોળાઈ ન જાય, તેમજ જો તરત જ તાપ અથવા ઉઘાડ નીકળે તો એકત્રિત પાણીનું પાણી બાષ્પીભવન ન પામે તેની સાવચેતી રાખી તેની સાવચેતીઓની આવશ્યકતા છે. જે વરસાદનું પાણી ભેગું થયું છે એને તરત જ તમારે લઈ લેવાનું, એને ભૂલ એ સિવાય બીજી કોઈ એમાં મિસ્ટેક ન થવી જોઈએ અને એ પાણીને તરત એના માપકમાં લઈ અને આપણે માપી લેવું જોઈએ. જો ઉઘાડ નીકળે અને થોડુંક એ પાણીનું બાષ્પીભવન થાય તો પણ આપણું જજમેન્ટ છે એ ખોટું આવે અને કેટલો વરસાદ પડ્યો એનું સાચી આગાહી કરી શકાય નહીં. હવે એમાં આપણને બીજી વાત પૂછે છે કે કયા વિસ્તાર કયા મહિનામાં તમારા શહેર નગર ગામમાં સૌથી વધારે વરસાદ પડે છે. તો આપણા લગભગ જુલાઈ મહિનામાં વરસાદ શરૂ થઈ જાય છે, 15 જૂન પછી આપણું ચોમાસું બેસે છે અને પછી જુલાઈ મહિનામાં જૂન મહિનો પૂરો થાય પછી જુલાઈમાં ધીમે ધીમે ચોમાસું જામતું જાય છે. પછી કયા મહિનામાં તમારા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધારે વરસાદ પડે છે, બરાબર? તો આપણે ભારત દેશમાં
લગભગ જુલાઈ ને ઓગસ્ટ મહિનો, અત્યારે ઓગસ્ટ મહિનો ચાલુ છે અને વરસાદ લગભગ પછી થઈ ગયો છે અને ક્યાંક ક્યાંક પરિસ્થિતિ પણ બેકાબુ બની એ પ્રકારે આખા દેશમાં, અત્યારે ઉત્તર ભારત પછી દક્ષિણ ભારત આવી રીતના જુદા જુદા ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાએ સારો એવો વરસાદ લગભગ જુલાઈ અને ઓગસ્ટમાં પડે છે. શું વરસાદ હંમેશા વાદળ ગરજવાથી અને વીજળીના ચમકારાની સાથે જ થાય છે? જો ના તો કઈ મોસમમાં સૌથી વધારે વરસાદ વાદળ ગરજવા અને વીજળીના ચમકારા થવાની સાથે થાય છે? તો એ બાબત જુઓ તમે તો મોટે ભાગે એનો જવાબ ના છે, કેમ કે ચોમાસામાં જ સૌથી વધારે વરસાદ છે આપણા દેશમાં. વરસાદ વાદળ ગરજવા સાથે થાય છે, બાકી લગભગ આપણે એવી રીતના વરસાદ આવતો નથી. જે અને વીજળીના ચમકારા થવાને સાથે થાય છે, ચોમાસામાં જ ગાજવીજ સાથે વરસાદ આપણે પડતો હોય છે, બાકી ગાજવીજ સાથે વરસાદ પડતો હોતો નથી. હવે એના પછી એક આપણને બીજી એક પ્રવૃત્તિ આવે છે 7.5, એ જ પુસ્તકાલયમાંથી વરસાદ અને ચક્રવાતના વિષયમાં હજી વધારે જાણકારી એકત્ર કરો. આ વરસાદમાં કેવી રીતના, આ તો અત્યારે નહીં પણ છેલ્લા 5 વર્ષમાં 10 વર્ષમાં ક્યારે ક્યારે કેવો કેવો વરસાદ પડ્યો છે એની પણ માહિતી આપણે ભેગી કરવી જોઈએ, એકત્ર કરો. કોઈ બીજા દેશમાં વરસાદ થવાની રીતની તપાસ કરો. શું સમગ્ર વિશ્વમાં વરસાદ માટે વરસાદ ઋતુ જવાબદાર છે? ભારતમાં તો આપણે જો શિયાળો ઉનાળો અને ચોમાસું, બરાબર, તો ચોમાસામાં જ વરસાદ આવે છે, પછી ઉનાળામાં ને શિયાળામાં વરસાદ હોતો નથી. તો વિશ્વમાં આખા વિશ્વમાં આવું થાય છે? તો ના, એવું દરેક વિશ્વમાં આખા વિશ્વમાં નથી થતું. આપણા દેશમાં મોટાભાગનો વરસાદ ચોમાસામાં થાય છે. આપણે એ સિવાય જરૂર વધારાનો વરસાદ છે, આપણે લગભગ બધી ખેતી આધારિત કે પીવાના પાણીની આધાર પણ ચોમાસાના વરસાદ ઉપર છે. જ્યારે અન્ય દેશોમાં, કેટલાક દેશોમાં વરસાદ છે શિયાળો તેમજ ઉનાળામાં પણ થાય છે, બીજા દેશો છે એમાં આ રીતે વરસાદ થાય છે, લગભગ શિયાળો ને ઉનાળો હોય છે. તો આ રીતે વરસાદ છે એ જમીન ઉપર આવે છે. તો હોવા જોઈએ એના પછી 14.1.3 વરસાદ જોયું. હવે 14.1.4 વાયુનું પ્રદૂષણ. હવાનું પ્રદૂષણ કેવી રીતના શક્ય બન્યું છે? પ્રદૂષણ વધ્યું છે, પ્રદૂષણ વધવા માટે શું શું જવાબદાર છે, બરાબર? પ્રદૂષણ કેવી રીતના વધે છે, કેવી રીતના ફેલાય છે અને એના માટે થઈને આપણે શું શું જવાબદાર છે એના માટે, આપણે શું ભૂલો કરીએ, તો એના વિશે આપણે જોઈએ. હવાનું પ્રદૂષણ, આપણે સમાચારોમાં સાંભળીએ છીએ કે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડનું સ્તર વધી રહ્યું છે. નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડનું, નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડનું પ્રમાણ છે એ વધી રહ્યું છે. લોકો દુઃખ પણ વ્યક્ત કરે છે કે તેઓના બાળપણથી લઈને અત્યાર સુધીમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે. જે ચોખ્ખી હવા હતી આજે રહી નથી. શહેરો વિકસી ગયા છે, એટલા જ વાહનો વધી ગયા છે, આપણું બળતણ વાપરવાની ટેવ પણ એ પ્રકારે વધી ગઈ છે અને એને કારણે થઈને પ્રદૂષણ છે એ ઉત્પન્ન થયું છે. અત્યાર સુધીમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે. હવાની ગુણવત્તા કેવી રીતે અસર પામે છે, ઘટે છે અને આ ગુણવત્તામાં થયેલું પરિવર્તન આપણને અને અન્ય સજીવોને કેવી રીતે અસર કરે છે, તો એ જોઈએ આપણે કે વાતાવરણમાં જે બધું ભળે છે, આપણે જોયું કે હવા શ્વાસ લીધો આપણે, બરાબર, પછી વરસાદ, તો ઝેરી તત્વો છે નાઇટ્રોજન ઓક્સાઇડ સલ્ફર ઓક્સાઇડ, આ પણ
તો પોઈઝન છે આ તો મુશ્કેલી ઊભી કરે એવા છે, ખાસ કરીને સલ્ફર ઓક્સાઇડ. બરોબર, તો એ કેવી રીતના ઉત્પન્ન થયો અને કેવી રીતના વાતાવરણમાં પડ્યો છે? અશ્મિ બળતણ જેવા કે કોલસો અને પેટ્રોલિયમ પદાર્થોમાં નાઇટ્રોજન અને સલ્ફરનું બહુ જ ઓછી માત્રામાં હોય છે. જ્યારે આ બળતણનું દહન થાય છે ત્યારે નાઇટ્રોજન અને સલ્ફર પણ તેઓની સાથે સળગે છે અને નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડના રૂપે ઉત્પન્ન થાય છે. NO અને સલ્ફર ઓક્સાઇડ SO બને છે. આ વાયુઓને શ્વાસના રૂપમાં લેવો નુકસાનકારક છે. આ બે વાયુઓ છે અગા છે, એને જો આપણા વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે, ઓક્સિજનનું પ્રમાણ છે અને કાર્બન ડાયોક્સાઇડનું તો બહુ જૂજ પ્રમાણ છે આપણે. બરાબર, તો અને બીજા ગ્રહોની જ્યારે વાત કરી હતી ત્યારે કે ભાઈ ત્યાં તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હતું અને પૃથ્વી ઉપર જીવન કામ શક્ય છે અને આ જીવન શક્ય બન્યું છે એમાં હવે આવા આવા થોડાક થોડાક પ્રોબ્લેમો જે થયા છે એ આવા પ્રદૂષણના એના છે એના વિશે આપણે જોઈ રહ્યા છીએ. તો એમાં નાઇટ્રોજન અને સલ્ફરનું પ્રમાણ છે એ આવી રીતના અશ્મિ બળતણને કારણે વધ્યું છે, શ્વાસ લેવામાં નુકસાનકારક છે. પરંતુ તેઓ વરસાદના પાણીમાં ભળી જઈને એસિડ વરસાદ પણ કરે છે. ત્યારે આપણા વિસ્તારમાં તો ઠીક, પણ જ્યાં આ બે વાયુ નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ જ્યાં વધારે પ્રમાણમાં પ્રદૂષણ ફેલાણું છે એ વિસ્તારોમાં વરસાદના સ્વરૂપમાં એસિડ વરસાદ રૂપે પણ પાણીમાં ભળી જઈને જમીન ઉપર પડે છે અને પાણી છે એ એસિડિક બનાવે છે અને મોટું નુકસાન થાય છે. એસિડ વરસાદ પણ કરે છે. અશ્મિ બળતણોનું દહન હવામાં નિલંબિત કણોની માત્રામાં પણ વધારો કરે છે અને જે નિલંબિત કણો છે એનું પ્રમાણ છે એ વધારી દે છે. આ બધા પ્રદૂષકોનું વધુ પ્રમાણ વાતાવરણને ધૂંધળું બનાવે છે. જેટલું આ બધું ભેગું થાય એ ધૂંધળું બનાવી નાખે છે વાતાવરણને અને એને કારણે થઈને સજીવોને જીવવા માટે થઈને મોટી મુશ્કેલી પડે છે. આ નિલંબિત કણો હવાને ધૂંધળું બનાવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે પાણી પણ હવાની સાથે સંઘનિત હોય છે આને લીધે આને આપણે ધુમ્મસ કહીએ છીએ. શિયાળામાં વસ્તુ જે આપણને જોવા મળે છે કે સવારમાં ધુમાડો ધુમ્મસવાળું વાતાવરણ જે થાય છે એ ધુમ્મસ છે ને કારણે થયું, તો એ હકીકતમાં વાતાવરણનું પ્રદૂષણ છે અને એ પ્રદૂષણ આવી રીતના ધુમ્મસ સ્વરૂપે આપણને જોવા મળે છે. અભ્યાસ ઉપરથી આપણે નિર્ણય પર આવીએ છીએ કે આ પદાર્થોવાળી હવામાં શ્વાસ લેવાથી કેન્સર, હૃદયરોગ કે એલર્જી જેવા રોગો થવાની સંભાવના વધતી જાય છે. જ્યાં ઉદ્યોગો વિકસ્યા છે, જે ઉદ્યોગો આવા બળતણોનો ઉપયોગ કરે છે એ બળતણો નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ડાયોક્સાઇડ બધું હવામાં જેટલું પ્રમાણ કરતાં વધારે છોડે છે એના કારણે થઈને આપણા મનુષ્યમાં ખાસ કરીને કેન્સરના રોગો, હૃદય રોગો, બરાબર, એ સિવાય બીજી એલર્જી આવા રોગો પણ વિકસ્યા છે. રોગો થવાની સંભાવનાઓ વધતી જાય છે. હવામાં આવેલા હાનિકારક પદાર્થોનો વધારો થાય તો હવાનું પ્રદૂષણ થવામાં આવે છે. આ બધું હવે વધ્યું છે. ઉદ્યોગો વધતા જેમ જેમ વિકાસ થતો જાય છે, જેમ જેમ બધું ડેવલપ થતું જાય છે એમ એમ આ પ્રદૂષણ છે પણ એ વધતું જાય છે. હવે આપણને એક પ્રવૃત્તિ આપી છે અને કે નીચે એક ફોટો આપ્યો છે 14.5 એમાં લાઇકેનનો ફોટો આપ્યો છે. હવે આ લાઇકેન છે એના વિશે આપણે પ્રકરણ 7.3.3 એને જે આપણને જણાવ્યું છે કે એ સહજીવી વનસ્પતિ છે. તો
એનો એક સચિવ એવું છે કે આવી રીતના પ્રદૂષણ પ્રદૂષિત જે હવાઓ છે, પ્રદૂષિત જે કણો છે એનો ઉપયોગ કરીને જીવન જીવે છે. તો જોઈએ આપણે એને. લાઇકેન નામના સજીવ સહજીવી વનસ્પતિ સમૂહ હવામાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડના સ્તર પ્રત્યે વધારે સહનશીલ હોય છે, તે સંવેદનશીલ હોય છે. જે પ્રકરણ 7માં મુદ્દા નંબર 7.3 જણાવવામાં આવ્યું છે કે તેઓ મોટાભાગના વૃક્ષોની છાલ ઉપર પાતળા, લીલા અને સફેદ રંગના સ્તરના સ્વરૂપમાં જોવા મળે છે. અને જો તમારી આસપાસ વૃક્ષો ઉપર લાઇકેન હોય તો તેઓને તમે જોઈ શકો છો. એટલે જે રોડ હોય, રસ્તાઓ હોય, હાઈવે હોય, એ હાઈવે ઉપર જે હાઈવે ઉપર સૌથી વધારે વાહનોની અવર જવર હશે ત્યાં તમને વૃક્ષ ઉપર લાઇકેન જોવા મળશે. બરોબર. પછી વધારે અવર જવર વાળા રોડની નજીકનો વૃક્ષ પર આવેલી લાઇકેન અને રોડથી દૂર આવેલા વૃક્ષ પર આવેલી લાઇકેનની તુલના કરો. તો રોડની નજીક જે વૃક્ષો આવેલા છે એની ઉપર પ્રમાણમાં જે ડાળીઓ નમેલી હોય એના ઉપર ઓછી લાઇકેન જોવા મળે છે, અને દૂર જે રોડથી દૂર આવેલા વૃક્ષો છે એમાં વધારે લાઇકેન જોવા મળે છે. પછી રોડની નજીકમાં આવેલા વૃક્ષો ઉપર રોડથી નજીકની ડાળીઓ ઉપર આવેલી લાઇકેનની તુલના રોડથી દૂર કે વિપરીત દિશામાં આવેલી ડાળીઓ ઉપર આવેલી લાઇકેનની સાથે કરો. તો જે ડાળીઓ રોડની બે બાજુ છે અને સતત ધુમાડાના સંપર્કમાં આવે છે, જે એક મિનિટ પણ રસ્તો ખાલી રહેતો ન હોય, એટલા બધા વાહનોની અવર જવર હોય, તો ત્યાં રોડ તરફની જે ડાળીઓ નમેલી હોય છે એમાં લાઇકેનનું પ્રમાણ ઓછું હોય છે. પણ રોડથી વૃક્ષે બે આખું ફેલાયેલું હોય તો એની વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ અથવા બીજી જે રોડની રોડ નથી, રોડ ઉપર ફેલાયેલી નથી પણ રોડથી બહારની તરફ ફેલાયેલી છે એ તરફ, બરાબર, ત્યાં લાઇકેન વધારે જોવા મળે છે. તો આ રીતે પ્રદૂષણ છે ફેલાય છે, અને પ્રદૂષણમાં સજીવો પણ જવાબદાર છે, એમાં લાઇકેન છે. લાઇકેન આખું સલ્ફર ઉપર આધારિત છે, સલ્ફર ડાયોક્સાઇડનું એ શોષણ કરે છે અને એના ઉપરથી જીવે છે. બરાબર. તો આ રીતે પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણ એ આ રીતે ફેલાય છે. ચાલો, થેન્ક યુ. હવે હાઈ ઓર્ડર થિંકિંગના પ્રશ્નો છે એ આપણે પછી જોઈશું. આવજો.